હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ગરમી પણ ધીમે ધીમે વધી રહી છે અને ખાસ કરીને આપણે હવે એસીની બહુ જ જરૂરિયાત થઈ જાય છે। હવે તમને જાણીને નવાઈ લાગશે કે એસી કામ કઈ રીતે કરતું છે, ઠંડક કઈ રીતે કરતું છે, એસી તો ભેજને પણ મેન્ટેન કરતું હોય છે, તો આ બધું કઈ રીતે પ્રોસેસ થતી હોય છે અને એસીમાંથી પાણી પણ નીકળતું હોય છે, તો આ પ્રોસેસ કઈ રીતે થતી છે, તો આ તમામ ટોપિક પર આપણે ચર્ચા કરીશું આજની આ વિડીયોની અંદર। આ વિડીયો બહુ જબરદસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે મિત્રો, તો સ્ટે ટ્યુન એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો। લે સ્ટાર્ટ ધ વિડીયો। હવે તમે અગર એસીની વાત કરીએ ને આપણે, તો એસીની અંદર મુખ્યત્વે બે યુનિટ હોય છે, એક ઇન્ડોર યુનિટ અને એક આઉટડોર યુનિટ। મુખ્યત્વે બે કોઇલ જ હોય છે, ઇન્ડોર કોઇલ, આઉટડોર કોઇલ। આઉટડોર કોઇલને કન્ડેન્સર કહેવામાં આવે છે, ઇન્ડોર કોઇલ છે એને ઇવેપોરેટર કહેવામાં આવે છે। હવે તમે ક્યારેય ઇવેપોરેટર કોઇલ, કન્ડેન્સર કોઇલ જોઈ નહીં હોય, કારણ કે કોઈ વખત તમે એસી ખોલીને નહીં ચેક કર્યું એટલા માટે, પણ તમે કદાચ ફ્રીજ હોય ને, જૂના ફ્રીજ તમે જોજો, એની પાછળ આ રીતની કોપરની અથવા સ્ટીલની ટ્યુબ હોય છે। આ તો આ બસ એ કંઈ એ ટ્યુબ એ કશું નહીં, પણ એને જ કન્ડેન્સર કહેવામાં આવે છે। ઓકે, અચ્છા, એસીનો મેઇન ઉદ્દેશ શું કે કન્ડેન્સરનું કામ હીટને રિજેક્ટ કરવાનું, મતલબ કે ગરમ રાખવાનું, આ આઉટડોર પાર્ટ, ઇન્ડોર પાર્ટને કોઈ પણ હિસાબે ઠંડો રાખો, આ એનો મેઇન ઉદ્દેશ હોય છે। હવે કેવી રીતે કામ કરે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું। તમે એટલું સમજો કે ઇન્ડોર ભાગ છે હંમેશા રૂમ કરતાં ઠંડો રહેશે, આઉટડોર ભાગ છે હંમેશા વાતાવરણ કરતાં ગરમ રહેશે, આટલું સમજી લો મગજની અંદર। આ એનો મેઇન બેઝિક પ્રિન્સિપલ છે। હવે દેખો, આ ઇન્ડોર પાર્ટ છે ને, એની અંદર ઇન્ડોર પાર્ટની અંદર આ રીતની ટ્યુબ્સ હોય, એ ટ્યુબ્સની અંદરથી શું થાય કે ટ્યુબ્સની અંદર રેફ્રિજરન્ટ, જેને આપણે ગેસ કહેતા હોય છે કે ભાઈ એસીનો ગેસ, ફ્રીજનો ગેસ કે ગાડીનો ગેસ, બસ તો ગેસ એ અહીંયા રેફ્રિજરન્ટ કહેવાય। અહીંયાથી રેફ્રિજરન્ટ મૂવ થશે, એ પોતે હીટને એબ્ઝોર્બ કરવાનો ટ્રાય કરશે। સેમ બહારની ટ્યુબની અંદર શું થશે કે એ હીટને રિજેક્ટ કરવાનો પ્રયત્ન કરશે, કઈ રીતને કરે છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા રહીશું। પહેલાં આપણે એકવાર બધા જ ઇક્વિપમેન્ટ સમજી લઈએ, એનું શું વર્કિંગ પ્રિન્સિપલ છે, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે। દેખો અહીંયા બીજા બે ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા, અહીંયા આવ્યો છે કમ્પ્રેસર, બીજું છે એક્સપાન્શનવાળું। હવે કમ્પ્રેસરને ઠીક છે સમજીએ। અહીંયા જો, અહીંયા એક રેસિપ્રોકેટિંગ ટાઈપનું એક કમ્પ્રેસર તમને બતાવવામાં આવ્યું છે, બરાબર। કમ્પ્રેસરની અંદર આ પિસ્ટન સિલિન્ડરની એક એરેન્જમેન્ટ હોય, એની અંદર શું થાય કે લો પ્રેશરવાળું રેફ્રિજરન્ટ કમ્પ્રેસરની અંદર એન્ટર થશે। હવે કમ્પ્રેસરનું નામ જ કમ્પ્રેસ એટલે મતલબ કે દબાવવું, દબાણ વધારવું। હવે જ્યારે એ રેફ્રિજરન્ટ ઉપર દબાણ વધારશે, પરિણામે શું થશે કે રેફ્રિજરન્ટ ઉપર દબાણ વધવાના લીધે એનું પ્રેશર ખૂબ વધી જશે, એના ઉપર ખૂબ પ્રેશર વધી જશે, એનું પોતાનું પ્રેશર વધી જશે। હવે એક વસ્તુ સમજી લો મિત્રો કે પ્રેશરની સાથે સાથે એનું ટેમ્પરેચર પણ ખૂબ વધી જશે। અચ્છા, હવે તમને સવાલ થાય કે ભાઈ આવું કેમ કરવાની જરૂર પડી, આપણે તો ફ્રીજની અંદર બધું ઠંડુ રાખવાનું છે, તો અહીંયા ગરમ કરવાની વાત આવી ભાઈ, કે કોમ્પ્રેસરનું કામ તો પ્રેશર વધારવાનું, ટેમ્પરેચર વધારવાનું છે, આવું કેમ? એના વિશેનું એક રીઝન છે જે આપણે સમજીશું। હવે દેખો, અહીંથી જે ગેસ પ્રેશર થશે, મતલબ પ્રેશરાઇઝ અને ટેમ્પરેચરવાળો ગેસ થશે, એ અહીંથી મૂવ થઈ, અહીંથી આવ્યો, અહીંથી મૂવ થઈ અને એ જશે આપણા કોન્ડેન્સરની અંદર, જે નેક્સ્ટ ફિગરમાં આપણે જોઈશું। ઓકે, કોમ્પ્રેશનનું કામ પતી, અચ્છા અહીંયા આવી જો, અચ્છા બારવાળી ફરીવાળી જાળી આવી ગઈ કોન્ડેન્સરવાળી। હવે હું તમને કહું કે કેમ આપણે ટેમ્પરેચર વધાર્યું, ટેમ્પરેચર આપણે એટલા માટે મિત્રો વધાર્યું, અચ્છા કોઈ ટેકનિકલ માણસ હશે એને ખબર પડતી હશે કે હીટ એટલે ગરમી અને તાપમાન આ બંને વસ્તુ એક નથી, વસ્તુ અલગ અલગ છે। હવે આપણો અહીંયા ઉદ્દેશ એવો છે કે વધારેમાં વધારે ગરમી બહાર ફેંકવી જોઈએ વાતાવરણની અંદર, તો વધારેમાં વધારે ટેમ્પરેચર અહીંયા જેટલું ઊંચું ટેમ્પરેચર રાખશો એટલી જલ્દી વધારે હીટ આપણે ફેંકી શકીશું બહાર। તો જે રેફ્રિજરન્ટ જોડે પોતાની ગરમી છે બહાર ફેંકવી છે તો આપણે ટેમ્પરેચર વધારવું પડે, એટલા માટે અહીંયા પ્રેશર બી વધાર્યું। અચ્છા, પ્રેશર વધારવાનું બીજું શું રીઝન છે, આખા યુનિટની અંદર ખાલી કોમ્પ્રેસર એક એવો પાર્ટ છે જેને આપણે એનર્જી મતલબ લાઇટ, ઇલેક્ટ્રિસિટી આપતા હોઈએ છીએ અને એ જ એક વર્કિંગ પ્રિન્સિપલ વર્કિંગ કરતું હોય છે। તો આખા યુનિટની અંદર જે આપણે રેફ્રિજરન્ટનું મોશન કરાવવાની હોય તો કઈ રીતે પોસિબલ થાય, એક જ વસ્તુ, એના જોડે કંઈક તો પ્રેશર આપીએ તો ને, અહીંથી દબાણ કરશે તો એ બધી જ ઇક્વિપમેન્ટમાંથી એ ફ્લો પાસ થઈ જશે એમ। ઓકે, અચ્છા બીજી વસ્તુ, અહીંયા આપણે ફેન પણ જોડતા હોય, કેમ ફેન? ફેનથી શું થશે કે એ જે હીટ રિજેક્શનની પ્રોસેસ છે, જે ગરમીની દૂર કરવાની પ્રોસેસ છે, એની અંદર એ થોડો વધારો કરતો હોય છે, ઠીક છે। હવે લાસ્ટ અને લિસ્ટ, છેલ્લો મતલબ રિક્વિપમેન્ટ આપણું છે જેને એક્સપાન્શન વાલ્વ કહેવામાં આવે છે. અચ્છા, એક્સપાન્શન વાલ્વનું કામ શું? હવે જે આપણું સૌથી પહેલાં તમે સમજો કે અહીંથી આપણા જોડે અહીંથી કમ્પ્રેસરમાંથી ખૂબ હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચરવાળી ગેસ અહીંયાથી બહાર નીકળ્યો. એ ગેસની અંદરથી આપણે ગરમી શોષી લીધી, મતલબ ટેમ્પરેચર તો અહીંથી લોઅર થઈ ગયું પણ એના જોડે પ્રેશર છે. ઓકે, હવે પ્રેશર યુનિટની અંદર અહીંયા આપણે એક્સપાન્શન વાલ્વમાં લાવ્યા. એને એક્સપાન્શન વાલ્વનું કામ છે કે પ્રેશરને ઘટાડી દેવું. અહીંયા એરેન્જમેન્ટ આપેલી છે, એના લીધે હાઈ પ્રેશર અંદરથી એન્ટર થશે, જેનાથી અહીંયા લો પ્રેશર આઉટવર્ડમાં લો પ્રેશર થશે. ફરી પાછો સવાલ, ભાઈ લો પ્રેશર કેમ કરવું પડ્યું? એક જ સવાલ, લો પ્રેશર કેમ કરવું પડ્યું? અચ્છા, એનું પ્રેશર ઘટાડવાનું એક રીઝન છે, એના એ સમજાવું એના પહેલાં એક એક્ઝામ્પલ અહીંયા બતાવી દઉં. દેખો, પાણી કેટલા ડિગ્રી ટેમ્પરેચરે ગરમ થાય? તો તમે કહેશો 100 ડિગ્રી ટેમ્પરેચર. હું કહું ખોટા. આ વસ્તુ કેમ ખોટા? કેમ કે આ ક્યારે 100 ડિગ્રી ટેમ્પરેચરે પાણી વરાળમાં કન્વર્ટ થશે કે જ્યારે વાતાવરણનું એક વાતાવરણ દબાણ હશે ત્યારે, હે ને, પ્રેશર એકનું હશે ત્યારે. સપોઝ કે પ્રેશર ઘટી જશે તો સપોઝ કે પ્રેશર 0.5 bar થઈ ગયું તો શું થશે? તો એટલા વાતાવરણ ઓછા વાતાવરણ દબાણની અંદર પાણી ઝડપથી ગરમ થશે. ઇવન 20 કે 30 ડિગ્રી ટેમ્પરેચરે પાણી વરાળ બની જશે. તો અહીંયા પણ સેમ કન્ડિશન એવું કર્યું કે અહીંથી આપણે પ્રેશર ઘટાડી દઈશું એટલે એની અંદર ઇવેપોરેશન થવાનું સ્ટાર્ટ થશે. ઇવેપોરેશન એટલે વરાળ બનવાનું સ્ટાર્ટ થશે. અચ્છા, ગેસમાંથી વરાળ બનવું જોઈએ, પરંતુ અહીંયા વરાળ બનવા માટે એના જોડે કંઈક તો ઉર્જા જોઈએ. તો એ ઉર્જાને લેટેન્ટ ઉર્જા કહેવામાં આવે છે. હવે આ ઉર્જા ક્યાંથી મેળવશે? તો આ ઉર્જા એ પોતાના અંદરથી મેળવે, રેફ્રિજરેટર પોતાની અંદરથી મેળવવાનો પ્રયત્ન કરશે. તો પરિણામે શું થશે? એનું ટેમ્પરેચર અહીંયા પણ સડનલી ઘણું બધું ઘટી જશે. માનો સપોઝ કે અહીંયા 50 ડિગ્રી ટેમ્પરેચરે આપણે એન્ટર થયા એક્સપાન્શન વાલ્વમાં, તો અહીંથી સાઈઝ 20 કે 30 ડિગ્રી અથવા 10 ડિગ્રી અથવા એનાથી બી નીચું ટેમ્પરેચર અહીંયા આપણને આઉટવર્ડમાં મળશે. તો અહીંયા એક્સપાન્શન વાલ્વની આખી પ્રોસેસ જે અહીંયા બતાવવામાં આવી છે એ તમને મારા ખ્યાલ મુજબ બરોબર સમજાઈ ગઈ છે. ઓકે, હવે આપણે એનાથી આગળ જઈશું રૂમ ઉપર તરફ. ઓકે, હવે અહીંયા આપણે આવી જો ફરી પાછો. દેખો અહીંયા શું થયું? અહીંયાથી જે આપણો ઠંડી થયેલી વરાળ જે અહીંયા આવી, મતલબ ગેસ, એ અહીંથી આપણે ફ્લો કરાવીશું. પરિણામે શું થશે કે અહીંયા જબરજસ્ત ઠંડો ગેસ હશે, અહીંયા બહાર રૂમની અંદર ગરમી હશે, એ પોતે શોષવાનો પ્રયત્ન કરશે. એટલે શું થશે? દેખો, અહીંયાથી વરાળ ફ્લો થતી હોય, મતલબ ગેસ ફ્લો થતો હોય, બહાર ટેમ્પરેચર ખૂબ જ છે, અને અહીંયાથી એક મોટર દ્વારા અહીંયા રોટેશન આપણે કરીશું. પરિણામે શું થશે કે જે બહારની હવા છે એ ઓના સંપર્કમાં આવશે, પરિણામે અહીંયાથી કુલિંગ મળશે. હવે આપણને લાગે કે એસી છે, અંદરથી હવા ફેંકે છે, એ વસ્તુ ખોટી છે. એ હવા શોષવાનો પ્રયત્ન કરે છે, ગરમી શોષે. કેવી રીતે ભાઈ? તમે એક એક્ઝામ્પલ સેટ કરો કે તમે કોઈક વાર પેટ્રોલને હાથમાં લેજો, શું થશે? ઠંડુ ઠંડુ હાથ લાગશે. કેમ? કારણ કે પેટ્રોલ તમારા હાથની ઉર્જાને શોષવાનો પ્રયત્ન કરે. સેમ ઘટના અહીંયા બનશે. તો અહીંયા તમે જોઈ લો વિડીયોની અંદર, બહુ સરળ વસ્તુ. અચ્છા, એક નવો ટૉપિક છે ટર્ન. ટર્ન વસ્તુ શું છે? એસીની અંદર આપણે ટર્નની અંદર વાત કરતા હોય છે. હવે એક ટર્ન મતલબ 1000 કિલોગ્રામ થાય. તો 1000 કિલોગ્રામ બરફની અંદર કોઈ રૂમની અંદર આપણે રાખીએ ને, તો 24 કલાક સુધી રાખો અને એના લીધે કેટલી ઠંડી પેદા થઈ એ એક ટન કહેવાય. તો બસ, તો એ ટન એ શું છે? એ એસીની કેપેસિટી બતાવે છે, કેટલા ટન અથવા કેટલા કિલોજૂલ ઉર્જા એ એક રૂમમાંથી એબ્ઝોર્બ કરી શકે, એમ શોષી શકે. બસ એની કેપેસિટી બતાવે છે. તો ટન એક કેપેસિટી 0.5 ટન, 1 ટન, 2 ટન, 5 ટન, 50 ટનના એસી અવેલેબલ હોય છે જુદી જુદી યુઝ કરવા માટે. એમ તો આ એક પૂરેપૂરો યુનિટ તમને અહીંયા બતાવવામાં આવ્યો છે. હવે ઘણીવાર એક બીજી પણ વસ્તુ હોય છે કે અહીંયા જે એક્સપાન્શન ડિવાઇસ અને અહીંયા કોમ્પ્રેસર ડિવાઇસ, તો શું થતું હોય છે? મોટાભાગે આપણે જે કમ્પ્રેસર રહ્યું ને એને અહીંયા દેખો, અહીંયા એરેન્જમેન્ટ હું તમને બતાવી દઉં કે હા, તો અહીંયા 1 મિનિટ દોસ્તો. ઓકે, અહીંયા આપણે એક્સપાન્શન ડિવાઇસને અહીંયા કુલિંગ ચેમ્બરની જોડે રાખીશું અને કોમ્પ્રેસર ડિવાઇસને આપણે બહાર મૂકતા હોય છે. કેમ? જે કાળા ડબલામાં હોય છે. કેમ કે કમ્પ્રેસર ગરમ હોય તો એ ગરમી અંદર હવાની અંદર ના, મતલબ રૂમની અંદર રાખીશું તો એ ફરી પાછું ટેમ્પરેચર વધારે થશે. એક્સપાન્શન વાલ્વ છે એ બહુ ઠંડો હોય તો એને અંદર રાખીશું. પણ આનાથી એક મુશ્કેલી શું સર્જાય કે એનાથી એક એક્સપાન્શન વાલ્વ ખૂબ ઠંડો છે, આ ઇવેપોરેટરની નળીઓ પણ ખૂબ ઠંડી છે. પરિણામે શું થશે કે જે હવામાંનો ભેજ રહ્યો ને એ આના સીધા સંપર્કમાં આવશે, પરિણામે પાણીમાં કન્વર્ટ થતું હોય છે. તો એ હવામાંનો ભેજ પાણીમાં કન્વર્ટ થાય તો અહીંયા એક પાઇપની આપણે અરેન્જમેન્ટ રાખવી પડે કે જેનાથી આપણે પાણી તો ભેજની બહાર કાઢી શકીએ તો હોય છે તો જે એસીમાંથી પાણી નીકળે ને એસીની અંદરથી નહીં નીકળતું એ તમારા રૂમની અંદર રહેલો ભેજ હોય છે એ મિત્રો ધ્યાનમાં લેજો તમે ઓકે તો આઈ થિંક યુ અન્ડરસ્ટુડ ધ ટોપિક ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો થેન્ક યુ